પાટણ શહેરમાં ઈદે મિલાદુન નબીના જુલુસની સાથે સાથે ઇસ્લામ ધર્મના મહાન પૈગંબરના જન્મદિનને લઈને વિવિધ સેવાકીય કાર્યક્રમની સાથે સેવા કેમ્પો પણ કરવામાં આવ્યા હતા. ત્યારે ઇસ્લામ ધર્મના મહાન પૈગંબરના જન્મદિનને લઈ પાટણ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ મુસ્લિમ સમાજ દ્વારા રાખવામાં આવ્યો હતો. ત્યારે ઈદે મિલાદના પર્વની ઉજવણી નિમિત્તે પાટણ ખાતે સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું. હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિન ઈદે મિલાદુન નબી નિમિત્તે કોંગ્રેસના અગ્રણી અને સામાજિક કાર્યકર ભૂરાભાઈ સૈયદ દ્વારા પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે પોતાના સ્વખર્ચે વિવિધ વોર્ડમાં દાખલ થયેલા દર્દીઓને ફ્રૂટ અને બિસ્કીટનું વિતરણ કરી દર્દીઓ ઝડપથી સાજા થાય, સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે તે માટે દુઆઓ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં હુસેન મિયા સૈયદ, મુમતાજ બાનુ, યાસીન મિર્ઝા, યુસુફભાઈ બલોચ, મુન્નાભાઈ સહિત મુસ્લિમ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજે ઈદે મિલાદુન નબીનો તહેવાર હોવાથી આજે અમે સરકારી દવાખાના હોસ્પિટલના અંદર દર્દીઓને ફ્રૂટ વિતરણ કર્યું છે. આ ફ્રૂટ વિતરણ કરવાનો હેતુ એટલો જ છે કે આજે અમારા નબી સાહેબનો જન્મદિવસ છે અને એમની ખુશીના અંદર, જન્મદિવસની ખુશીના અંદર અમે મુસ્લિમ સમાજ વતી સરકારી હોસ્પિટલના અંદર ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ કર્યો છે અને અમારા બધા જ મુસ્લિમ સમાજના અગ્રણી સાથે રાખી અને આ ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. ઈદે મિલાદુન નબી, ઈદે મિલાદુન નબી એટલે કે ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર અને મહામાનવ હજરત મોહમ્મદ પૈગંબર સાહેબનો જન્મદિવસ. હજરત મોહમ્મદ પૈગંબર સાહેબ એ મેસેન્જર ઓફ ગોડ હતા, એટલે કે સંદેશવાહક જે હતા. તેઓએ માત્ર ને માત્ર સમગ્ર વિશ્વની માનવ જાતને એકતા, અખંડિતતા, ભાઈચારો અને નિખાલસતાનો સંદેશ પાઠવ્યો છે. મોહમ્મદ પૈગંબર સાહેબનો ઉદ્દેશ માત્ર ને માત્ર સૌથી મોટો માનવતાના ધર્મનો હતો કે લોકોમાં દ્વેષભાવ, ઈર્ષા અને નફરત છે તે ખત્મ થાય અને જે દુરાચારીઓ છે તે સદાચાર પર પરત ફરે અને પોતાનું જીવન સુખી અને સારી રીતે વ્યતીત કરે. આજે મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માઇનોરિટીના મંત્રી અને સામાજિક અગ્રણી ભૂરાભાઈ સૈયદ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ રાખેલ હતો. ઈદે મિલાદુન નબીમાં નબીના દિવસે મોહમ્મદ પૈગંબર સાહેબની યાદમાં આ ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ રાખેલ હતો અને દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે દર્દીઓને પુનઃ સ્વાસ્થ્ય, જલ્દીથી પુનઃ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી અને પોતાના ઘેર પરત ફરે અહીંયા દાખલ દર્દીઓને તેઓ માટે દુઆઓ કરવામાં આવી હતી. સાથે સાથે સમગ્ર દેશમાં અને દેશ બાંધવો માટે કોમી એકતા, ભાઈચારા અને સદભાવનાની દુઆઓ કરવામાં આવી હતી. આજે દેશમાં કેટલાક નફરતી તત્વો, કેટલાક નફરતી તત્વો હું કહીશ ત્યારે દેશમાં અવારનવાર મોહમ્મદ પૈગંબર સાહેબના ચરિત્ર ઉપર આંગળી ચીંધે છે. હું આપના માધ્યમથી કહીશ કે મોહમ્મદ પૈગંબર સાહેબના વ્યક્તિત્વ ઉપર આંગળી ચીંધતા પહેલા એકવાર મોહમ્મદ પૈગંબર સાહેબનું જીવન ચરિત્ર કદાચ તમે એનો અભ્યાસ કરો તો કદાચ મોહમ્મદ પૈગંબર સાહેબના જીવન ચરિત્ર ઉપર આંગળી ચીંધવાનો ક્યારે મોકો નહીં મળે. એવી હસ્તી, એવા મહામાનવ મોહમ્મદ પૈગંબર સાહેબ, જેઓનો ઉદ્દેશ તમામ ધર્મોને સન્માન ગણવા, તમામ ધર્મોનું સન્માન કરવું, તમામ ધર્મોને માન આપવું, એવા મોહમ્મદ પ્રેમ ભાવની સાથે વસુદેવ કુટુંબકમની જેમ દેશ બાંધવ સાથે હળીમળી અને સમગ્ર દેશને વિશ્વ ફલક ઉપર ગતિમાન રાખવા માટે અમે ઈશ્વર અને પ્રભુ અલ્લાહથી દુઆ કરી છીએ.